तो अमदावादमां ज्ञान सहायक योजनाना विरोधमां देखाव गुजरात युनिवर्सिटी बहार एनएसयूआईना देखाव शिक्षकोनी कायमी भर्ती करवा उग्र मांग कराय छे। एनएसयूआईना कार्यकरोए रस्तो रोकीने कर्यु छे विरोध प्रदर्शन। उम्मीदवारो साथे अन्याय बंद करोना नारा पण लगाव्या। पोलीसे विरोध करता कार्यकरोनी अटकायत करी छे। ज्ञान सहायक योजना विरोध में एनएसयूआई हाल रस्ता पर उतरे है। आप जो सको कि गुजरात यूनिवर्सिटी खाते एक बस रोकवामां आवी छे अने एनएसयूआई कार्यकरों जे छे कि ते विरोध प्रदर्शन कर रहा है। जे ज्ञान सहायक योजना जे छे तेना विरोध में आ प्रदर्शन करवामां आवी रह्युं छे अने शिक्षकों साथे अन्याय थई रह्यो होवानो जे छे एनएसयूआई कार्यकरों जणावी रह्या छे। आप जो सको कि आ कार्यकरों हाल पोलीस जे छे ते अटकायत करी रही छे। तेओने टीकाटोळी करी अने तेओने पकड़ी अने लई जवामां आवी रह्या छे। तेओनी अटकायत करवामां आवी रही छे। जे शिक्षण साथे सरकार द्वारा जे प्रयोग करवामां आवी रह्या छे, शिक्षकोने जे कायमी शिक्षकोनी मांग करवामां आवी रही छे अने तेने लईने क्यांक ने क्यांक विरोध प्रदर्शन करवामां आवी रह्युं छे। भर्ती कर दृश्य में जो सको कि जे प्रकारे टींगाटोळी करी अने जे एनएसयूआई ना कार्यकरो जे छे तेओनी अटकायत करवामां आवी रही छे। एक पछी एक कार्यकरो जे छे के जेओ अहींया विरोध प्रदर्शन करी रह्या हता तो तेओनी अटकायत करवामां आवी रही छे अने तेओने अटकायत करी अने जे छे पोलीस स्टेशन खाते लई जवामां आवी रह्या छे। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। जूनी पेन्शन योजना फरी लागू करने मुद्दे शैक्षिक महासंघे आंदोलन रणशिंग फूंको। गांधीनगर जिला अंदाजे 200 जिला शिक्षकों आज गांधी जयंती निमित्ते धरना कर विरोध नोधायो। जूनी पेन्शन योजना लागू करने की मांग साथ हाथ में माटी लई प्रतिज्ञा ली थी। जूनी पेन्शन योजना साथ पड़तर प्रश्नों उकेल रजूआत कर पहला रजूआत थी चुकी है। तरह फरी एक बार शिक्षकों जूनी पेन्शन योजना मामले मैदान आया छे। શરતો પૈકી જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા માટેની અમારી જે મુખ્ય માગણી હતી તે આજ દિન સુધી એક વર્ષ કરતાં પણ વધુ સમય પૂરો થયો હોવા છતાં પણ એ માગણી સંતોષાઈ નથી તો સરકારશ્રીને એ સૌમ્ય સ્મરણ કરાવવા અર્થે સત્યાગ્રહના આંદોલનના શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છીએ। આણંદના ઉમરેઠ પાસેના ધુડેટા ગામમાં ધીંગાણું થયું। રામદેવ પીર મંદિર પાસે બેસેલા યુવકો સાથે વિધર્મીઓએ કરી મારબાંધ મારામારી કરી હતી અને ચાર યુવાનોને ઢોર માર મારી કપડા ફાડી નાખ્યા। જ્ઞાતિવાચક શબ્દો બોલી અપમાનિત પણ કર્યા। મામલો બિચક્યો। એકાએક બબાલ ઉગ્ર બનતા 250 જેટલા માણસોનું ટોળું એકઠું થયું હતું। હોબાળો થતા યુવાનો મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચતા ઉમરેઠ પોલીસે 9 જેટલા વિધર્મી સામે એટ્રોસિટી સહિતની ફરિયાદ દાખલ કરી છે। તો હાલ ધુડેટા ગામમાં શાંતિનો માહોલ છે। પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। અને તેના મિત્રો એ પેલી જગ્યા પર બેઠા બેઠા વાતો સીધો કરતા હતા। અમે બધા મિત્ર જૂથ હતું એ આ જગ્યા પર મોજૂદ હતા। પછી અમે અહીંથી ઉઠીને ત્યાં ગયા। પછી અમને પૂછ્યું કે શું થયું છે, અમને જણાવો તો ખરા। તો એ લોકોએ જ્ઞાતિ વાત પર પ્રશ્ન અમને એવું કીધું કે તમે કોણ અમારી સામે બોલાવવાના, તમે કઈ પૂછનારા, કઈથી આવ્યા, કે તમે અહીં કોને તમને બોલાય, એવા એવા શબ્દોનો પ્રયોગ કર્યો અમારી પર। અને અમે એવું કીધું કે અમે જગ્યા છે દરરોજ ની, અમારું મંદિર છે, અમારે ફર્યું આગળ છે, એટલા માટે અમે બેસ્યા છે, ને એવું કશું નહીં કે આ જગ્યા પર અમારથી ના જવાય, એવું કોઈ અમારા માટે બાંધછોડ નથી। તેઓ ડાયરેક્ટ ગાર બોલ્યો ને ના શબ્દ ના બોલવાના શબ્દો જ્ઞાતિ ઉપર બોલી હોય, તું ભાઈ આવી ના બોલાય, તે એ બધું એમના જે ત્રણનું ટોરું હતું એને ત્રણે મને મારવા માટે આવી ગયા। વાત કરીશું મહેસાણાની। ત્યાંના જોટાણામાં કોંગ્રેસ નેતાના પરિવારને બંધક બનાવી 44 લાખની કરેલી લૂંટનો મામલો છે અને પોલીસની કામગીરી સામે જોટાણા ગ્રામજનોમાં રોષ છે। ગ્રામજનોએ જોટાણાની તમામ બજાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો। આરોપીઓ ન પકડાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ પાડી છે। 25 તારીખે ધોળા દિવસે મૃગેશભાઈ ચાવડાના પરિવારને બંધક બનાવી બંદૂકધારી અને તીક્ષ્ણ હથિયાર લઈ અને લૂંટારો ટોળકી એમના ઘરેથી 60 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના લઈ અને ફરાર થઈ ગયા છે। આજે 7-8 દિવસ થયા
તેમ છતાં એક પણ લૂંટારૂ હજી સુધી પકડાયો નથી. 25 તારીખથી જે બનાવો બન્યા છે અત્યાર સુધી કોઈ પગેરું મળતું નથી. આવા વારંવાર બનાવો બને અને આજે બજારના નાના મોટા વેપારીઓમાં એટલો બધો ભયનો માહોલ છે કે આજે તમામ વેપારીઓ એક થઈને આજે સ્વયંભૂ અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવ્યું છે. બેંક ઓફ બરોડાના ડુપ્લિકેટ ચેક બનાવી બેંકમાંથી નાણાં ઉપાડતી ગેંગ સક્રિય થઈ છે અને ગોધરા તાલુકાની અછાલા ગ્રામ પંચાયતના ભીજા બાજુએ બેંકમાંથી લાખો રૂપિયા ઉપાડી લીધા. વર્ષ 2017 થી વર્ષ 2023ના સમયગાળા દરમિયાન ડુપ્લિકેટ ચેક વડે ગોધરા ગાંધી ચોક બેંકમાંથી 2.97 લાખ ઉપાડી લીધા, જે અંગેની જાણ તલાટી કમ મંત્રીને થતાં તેમણે ભીજા બાજુ વિરુદ્ધ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. રાજકોટના મોટા ઉંબાડા ગામે પીજીવીસીએલનો તાર તૂટતા અકસ્માત સર્જાયો. મોટા ઉંબાડા ગામે બિલેશ્વર મહાદેવ મંદિર પાસે વીજ પોલનો ચાલુ પ્રવાહનો તાર તૂટીને નદીમાં ખાબક્યો, તો ચાલુ પ્રવાહવાળો તાર તૂટતા નદીમાં સ્નાન કરતી 5 ભેંસોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. 5 ભેંસોના મોત નીપજતા પશુપાલકમાં ભારે રોષ છે. ઘટનાના પગલે પીજીવીસીએલના અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો. મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાશિમ જિલ્લાના સારસી ગામમાં મહિલાનું 2.5 તોલાનું મંગળસૂત્ર ભેંસ ખાઈ ગઈ. સાંભળવામાં વિચિત્ર લાગે છે આ વાત. ઘટના અંગે વિગત કંઈક એવી છે કે સારસી ગામમાં રહેતા ખેડૂત રામહરિની પત્ની નાહવા જતા સમયે પોતાનું મંગળસૂત્ર મગફળી અને સોયાબીનની પ્લેટમાં મૂકીને જતી રહી હતી, તો ત્યારબાદ એ પ્લેટમાં રાખેલો કચરો ભેંસને ખાવા આપી દીધો. પ્લેટમાં રાખેલા મગફળીના છોતરાની સાથે મહિલાનું મંગળસૂત્ર પણ ભેંસ ખાઈ ગઈ હતી, ગળી ગઈ હતી અને આ અંગેની જાણ મહિલાએ તેના પતિને કરી હતી, જેથી તબીબોએ ભેંસનું ઓપરેશન કરી મંગળસૂત્ર બહાર કાઢ્યું. આ ઓપરેશનમાં ભેંસને 65% આવ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સુમૂલ ડેરીની મુલાકાતે. બારડોલીના સાકરીમાં સુમૂલ ડેરીના મહિલા જનભાગીદારી કાર્યક્રમમાં હાજર રહ્યા. સુમૂલ ડેરી મહિલા પશુપાલકોને માર્ગદર્શન આપ્યું અને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં સીઆર પાટીલે દીકરીઓની સંખ્યા મુદ્દે પણ વાત કરી. કહ્યું કે મોદી સરકાર દીકરીઓ માટે યોજના લાવી છે. સુમૂલ ડેરીના કાર્યક્રમમાં મંત્રી કુંવરજી હળપતિ, મુકેશ પટેલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ, મોહન ઢોળિયા પણ હાજર રહ્યા. પણ આ જ રીતે જો દીકરીઓની સંખ્યા ઘટતી જશે ને તો પરિણામ શું આવશે કે તમારે તમારી પોતાની સુરક્ષા માટે દિવસે પણ ઘરમાં અંદરથી તાળો મારીને બેસવું પડે એવી પરિસ્થિતિ થઈ જાય, એવી અસલામત વ્યવસ્થા થઈ જાય. આ ન થાય. બહેનોને મળેલી આ સલામતી, આ સ્વતંત્રતા છીનવાઈ ન જાય એટલા માટે મોદી સાહેબ એના મૂળમાં ગયા કે દીકરીઓની ચિંતા, એનો જન્મ થાય તો ચિંતા નહીં કરો. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમે 1-1 હજાર કરીને 14 હજાર રૂપિયા જમા કરાવશો ને એના લગ્નના સમય સુધીમાં કે ભણવા માટે લગભગ એમાંથી એને 65 હજાર રૂપિયા, 14 હજાર રૂપિયાના 65 હજાર રૂપિયા એ એમાં એને તે વખતે મળે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં ગાંધી જયંતિની ઉજવણી કરી. હર્ષ સંઘવીએ મહાત્મા ગાંધીને સુતરાંજલી અર્પણ કરી હતી. કાર્યક્રમમાં મેયર, પાલિકા કમિશનર સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. હર્ષ સંઘવીએ કહ્યું કે મહાત્મા ગાંધીના વિચારો સુરક્ષા સલામતીના છે. ગાંધીજીનો સુરત સાથેનો નાતો રહ્યો છે. એના સાથે જ રાહુલ ગાંધી પર હર્ષ સંઘવીએ જવાબ આપતા કટાક્ષ કર્યો કે ગાંધીજીનું પસંદગીનું ભજન સંભળાવ્યું. રઘુપતિ રાઘવ રાજા રામ, સબકો સન્મતિ દે ભગવાન, બધાને જ સદબુદ્ધિ ભગવાન આપે તેવી શુભકામનાઓ.